મોર્નિંગ. આપણે છે ને વાતો બહુ મોટી મોટી કરીએ છે, પણ ખરેખર જયારે કરવાનું આવે ને ત્યારે બહુ કરતા નથી. ફિલોસોફી જાણવા મારો ને તમારો પહેલો નંબર છે, પણ ખરેખર કામ કરવાનું આવે ત્યારે આપણે ફસકી પડીએ છીએ. છેલ્લા થોડા અઠવાડિયામાં કેટલી બધી તકો હતી આપણી પાસે સારા બનવાની, શું એ ઓપોર્ચ્યુનિટીનો આપણે લાભ લીધો? એક સાદું ઉદાહરણ લઈએ, આપણે કેટલા લોકોની ભૂખ ભાંગવાનું કારણ બન્યા. જો ભૂખથી તો મોટો કોઈ ભગવાન નથી ને. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. બધા જ જીવોના જઠરમાં અન્ન પચાવવા માટે હું અગ્નિનું સ્વરૂપ ધારણ કરું છું. તો આટલા ભૂખ્યા લોકોમાંથી આપણે અંગત રીતે કેટલાની ભૂખ ભાંગી શક્યા? જો જવાબ કોઈને આપવાનો નથી, જાતને જ આપવાનો છે. કોઈ બીજાને બતાવવાનું નથી. જેમણે સત્કાર્યો કર્યા છે, ફૂડ પેકેટ વહેંચ્યા છે, એમના કામને નાનું નથી બતાવી રહ્યો, એમને તો વંદન. આ તો મારી ને તમારી વાત છે. આપણે બે જણાએ પેલા ખુલ્લા પગે ચાલીને જતા મજૂર માટે કેટલું કર્યું? બાળ મજૂરી ના હોવી જોઈએ એવું આપણે માનીએ છીએ, પણ કેટલા બાળકોને ભણાવવાની જવાબદારી લેતા હોઈએ છીએ. ફરગેટ ધ લોકડાઉન, લોકડાઉન હોય કે ના હોય, કેટલા બાળકોને ભણાવવાની જવાબદારી લઈએ છીએ. જે લોકો કરતા હોય એમને પ્રણામ, જે ઘરે કામવાળાના બાળકને ભણાવતા હોય, ફ્રી ટ્યુશન કરતા હોય, ઝૂંપડપટ્ટીમાં જઈને ભણાવતા હોય અને એવું ના કરી શકે તો કોઈની ફી ભરતા હોય એમને પ્રણામ. લોકડાઉનમાં જાણું જ છું કે ધંધો કરનાર ઉદ્યોગો પાસે પૈસા નથી, પગાર કેવી રીતે કરવો એ બહુ મોટો પ્રશ્ન છે. ને તોય જે બિઝનેસમેન પગાર ના કાપે, એક પણ જણનો રૂપિયો ના કાપે, બે મહિનાનો સેલરી આપે, એમને તો ચરણ સ્પર્શ. હું પર્સનલી એવા ઉદ્યોગપતિઓને ઓળખું છું જેમના 100-150 કર્મચારીઓ હોય, મહિને આમ લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય, 30-40 લાખનો, અને લિક્વિડિટી ના હોય તે છતાં કોઈનો સેલરી ના કાપે. એમની દિલદારીને, એમની ઉદારીને પ્રણામ, એમની એ વિચારધારાને પ્રણામ કે કમાયા છીએ તો આ લોકોને કારણે જ કમાયા છીએ ને, બે મહિના નહીં કમાઈએ. અને જે લોકોએ પગાર ભલે કાપ્યો હોય પણ એમના મનમાં દુઃખ થયું હોય ને પગાર કાપવાનું, એમને પ્રણામ. મારા ડોક્ટર છે હોમિયોપેથીના, કેતનભાઈ, બોલો. એમણે માત્ર પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું કે કાલે હું હાઈવે પર જતા મજૂરોને મદદ કરવા જવાનો છું પૈસા અને ભોજનની. થોડી જ વારમાં એમના વોટ્સએપમાંથી 75,000 રૂપિયા ભેગા થઈ ગયા એમના મિત્રો પાસેથી. તો આવા દરેક ડોનરને પણ પ્રણામ જેમણે પોતાની રીતે કોઈ પ્રયત્ન કર્યો હોય, ભલે ફિઝિકલી ના જઈ શક્યા હોય. જો આપણને આ જે પણ મળ્યું છે ને જિંદગીમાં, એ કોઈ મજૂરના તડકામાં કામ કરવાથી જ મળ્યું છે. ભલે પછી આપણું બિલ્ડિંગ હોય, બનેલા રોડ હોય, બ્રિજ હોય, એક્સપ્રેસ વે હોય, આ કોઈ મજૂરની તડકાની મહેનત છે. માત્ર આપણે ટેક્સ આપ્યો એટલે આપણે ઋણ મુક્ત થઈ ગયા એમ? મજૂરી સમય છે આપણી પાસે, હાથ ટૂંકો ન કરીએ, લાંબો કરીએ. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ.